નમસ્તે બાળ મિત્રો મજામાં ને તો આજે આપણે ઘણી ગમત પ્રકરણ દસ પેટર્ન બરાબર એમાં આપણે આગળ બે વિડીયા જોઈ ગયા છીએ આજે આપણે ત્રીજો વિડીયો જોઈશું કે પેટર્ન એટલે શું પહેલો પ્રશ્ન આપણો છે કે પેટર્ન એટલે શું તો પેટર્ન એટલે ચોક્કસ પ્રકારના આકારો ચિત્રો સંકેતો મૂળાક્ષરો કે વસ્તુની ગોઠવણી બરોબર સમજ પડી કે પેટન એટલે શું તો પેટર્ન એટલે ચોક્કસ પ્રકારના આકારો ચિત્રો સંકેતો મૂળાક્ષરો કે વસ્તુની ગોઠવણી બરોબર તેને પેટન કહેવાય છે હવે કેવી કેવી પેટર્ન છે તમને સમજાવીએ તો વારાફરતી એક જેવા આકારોની પેટર્ન ક એકનો એક વાત આવે એજ તો જો આ ટી વાતાવેલો છે તમે જોઈ શકો છો તો આ ટી છે પાછો ટી 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 બરાબર હવે આ ઊંધા ટી છે તો ટી 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 એટલે કે એક હમોટી ઊંધો સમો ટી ઊંધો ટી સમો ઊંધો સમો ઊંધો એ રીતે આ વારાફરતી આવતી એકની એક પેટ છે બરાબર હવે આ વી હમો વી ઊંધો વી હમો ઊંધો હમો ઊંધો હમો ઊંધો બરોબર આ વીની પેલી છે હવે અહીંયા જોઈ શકો છો તમે કેરી છે પછી સફરજન કેરી સફરજન કેરી સફરજન કેરી સફરજન તો વારાફરતી એકની એક પેટર્ન આવે છે કે એક વખત કેરી આવે સફરજન આવે કેરી આવે સફરજન આવે એક વારાફરતી આવતા એક જ જેવા આકારની પેટર્ન કહેવાય આને હવે ગોળ ચોરસ ગોળ ચોરસ ગોળ ચોરસ ગોળ ચોરસ એ જ રીતે અહીંયા એક ફૂલ આપ્યું છે પછી પાંદડું ફૂલ પાંદડું ફૂલ પાંદડું ફૂલ પાંદડું તો બાળ મિત્રો જે રીતે મેં સમજાવ્યું એ તમને સમજે પડી હશે તો આ જ રીતે તમારે તમારી નોટમાં લખવાનું છે આવી રીતના હેડિંગ આપવાનું પ્રકરણ દસ પછી પેટર્ન એટલે શું તો આ તમારે સમજવા માટે છે પણ તમારે તમારી નોટમાં લખવાનું છે કે પેટન એટલે ચોક્કસ પ્રકારના આકારો ચિત્રો સંકેતો મૂળાક્ષરો કે વસ્તુની ગોઠવણી હવે જુદા જુદા એના પોઈન્ટ છે કે વારાફરતી આવતા એક જેવા આકારોની પેટર્ન જો આપણા જોઈ ગયા હવે આગળ આપણે જોઈશું તો હવે આગળનો મુદ્દો છે કે વસ્તુ કે આકારમાં થતા ક્રમિક વધારાની પેટન એટલે શું કીધું કે કોઈ પણ વસ્તુ હોય એનો ક્રમ પ્રમાણે વધારો થાય કે અહીંયા એક છે તો અહીંયા બે થાય પછી ત્રણ થાય ચાર થાય પાંચ થાય છ સાત આઠ એ રીતે એ એના ક્રમમાં વધારો થાય એક એક વધે છે કે વસ્તુ કે આકારમાં થતા ક્રમિક વધારાની પેટર્ન તો આ જો તમે ત્રિકોણ જોઈ શકો છો કે અહીંયા એક જ ત્રિકોણ હતો તો અહીંયા બે થયા એ જ રીતે અહીંયા ત્રણ ત્રિકોણ છે અહીંયા ચાર ત્રિકોણ છે તો બાળ મિત્રો તમને આ સમજ પડે છે કે વધારો ક વધારો કોને કહેવાય કે એકમાં એક અંબોરી એટલે એક વધ્યો પાછો એક વધે એ રીતે આ વધારાની પેટર્ન કહેવાય છે હવે નવો મુદ્દો જુઓ ક્રમમાં આગળ વધતા મૂળાક્ષરોની પેટર્ન તો મૂળાક્ષરો તો ક ખ ગ ચ બરોબર પછી છ જ ટ ઠ ડ એમ તમે લખી શકો છો કે ક્રમમાં આગળ વધતા મૂળાક્ષરોની પેટર્ન એ જ રીતે અહીંયા આપણે એબીસીડી પણ લઈ શકીએ કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે એ જે રીતે હોય તો એબીસીડી હોય એ પણ એ પણ મૂળાક્ષર જ કહેવાય છે તો એનો એમાં પણ વધારો કરી શકાય હવે અહીંયા લખ્યું છે એક સંખ્યામાં બે બેના ક્રમમાં આગળ વધતી પેટર્ન તો બે બેનો ક્રમ એટલે બેમાં બીજા બે બોરવાના પાછા બે બોરવાના પાછા બે બોરવાના પાછા ફરીથી બે બોરવાના એટલે કે અહીંયા બે છે તો બેમાં બીજા બે અંબોરીએ તો કેટલા તો બે પછી ત્રણ અને ચાર એટલે કે બે અંબોર્યા હવે ચારમાં બીજા બે અંબોરીએ તો પાંચ અને છ બરાબર છ પછી બીજા બે અંબોરીએ તો સાત આઠ એ જ રીતે પાછા બીજા બે અંબોરીએ તો આઠમાં બે અંબોરીએ તો નવ અને દસ બરાબર તો બાળ મિત્રો તમને સમજ પડી શકે બે ચાર સો આઠ દસ એટલે કે એક એક વસ્તુ અંદર એક ગાળવાનું બે પછી અહીંયા ત્રણ આવશે ત્રણ પછી ચાર ચાર પછી અહીંયા પાંચ આવે તો છ આવે એટલે કે એક એક ગાળી અને તમારે એટલે કે બેમાં બેમ બોરવાના બરાબર તો બે ચાર સો આઠ દસ એ જ રીતે અહીંયા લખેલું કે સંખ્યામાં પાંચ પાંચના ક્રમમાં આગળ વધતી પેટર્ન એટલે કોઈ પણ વસ્તુ હોય પાંચ અહીંયા આપેલા હોય તો પાંચમાં બીજા પાંચ બોરવાના એની અંદર પણ બીજા પાંચ બોરવાના એ રીતે કે અહીંયા પાંચ હતા પાંચને પાંચ કેટલા થાય દસ દસમાં બીજા પાંચ બોરીએ તો કેટલા થાય પંદર પંદરમાં બીજા પાંચમ બોરીશું તો વીસ વીસમાં પાંચ અંબેરીશું તો પચીસ અને માં બીજા પાંચ બોરીશું તો ત્રીસ થાય એટલે પાંચ જો હું તમને શીખવાડું આ પાંચ હોય પછી આપણે પાંચ અંબોરવાના છે તો એક બે ત્રણ ચારને ને આ પાંચ બરોબર આટલા સુધી પાંચ થાય તો આ પાંચ હતા તો છ સાત આઠ નવ અને દસ દસ થયા ને તો દસ હોય બરાબર દસમાં બીજા પાંચ અંબોરો અગિયાર બાર તેર ચૌદ અને પંદર હવે પંદરમાં બીજા પાંચ તો પંદર પાસે સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ હવે વીસમાં બીજા પાંચ અંબોરીએ તો એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ બરાબર તો બાળમિત્રો તમને ખબર પડી ને તો પાંચ બીજા પાંચમ બોરીએ એટલે દસ દસમાં બીજા પાંચમ બોરીએ તો પંદર પંદરમાં બીજા પાંચમ બોરીએ તો વીસ અને વીસમાં પાંચમ બોરીશું તો પચીસ તો પાંચ પાંચના ક્રમમાં આગળ વધતી આ પેટર્ન છે તો પાંચ દસ પંદર વીસ પચીસ તો બાળમિત્રો જે રીતે મેં આ નોટમાં લખેલું છે એ રીતે તમે તમારી નોટમાં લખવાનું છે બરોબર